ચાલો આપણે લાસ્ટ કાલે શું પૂરું કરેલું? હીરો અને ગ્રેફાઇટ. ચાલો હવે આપણી પાસે છે ફુલેરિન. ફુલેરિન આપણને ખબર છે, એક છિદ્રાળુ અને પિંજરા જેવું એક રચના ધરાવે છે. ઓકે, હવે ફુલેરિનની બાબત એક એ જાણવા જેવી એક બાબત એ છે કે એના બે સ્વરૂપો, ધેટ મીન્સ સીએન છે, સીએન એચ મીન્સ કે શું, C2N પ્રમાણે હોય, C16 અને C17, આ સ્વરૂપે તમને ફુલેરિન જોવા મળે છે. બરોબર છે? હવે અલ્પ પ્રમાણમાં ઘણીવાર 350 પણ જોવા મળે. હવે એને તમે લેસરનો ઉપયોગ કરીને તમે એનું બાષ્પ ફુલેરિન તમે મેળવી શકો. કોનું? લેસરનો ઉપયોગ કરીને એને તમે બાષ્પ ફુલેરિન સ્વરૂપે તમે મેળવી શકો. હવે આ જે ગ્રેફાઇટ સંયોજન બીજે કઈ રીતે મેળવી શકે કે ગ્રેફાઇટ સંયોજન હોય એને તમે ગરમ કરો એટલે ધુમાડાયુક્ત પદાર્થ બને. કેવો? ધુમાડા યુક્ત પદાર્થ. હવે આ જે ધુમાડા યુક્ત પદાર્થ બન્યો એનું જો તમે સંઘનન કરાવો, સંઘનનનો મીનિંગ શું થાય કે એને તમે અથડાવો, એ જે વાયુના મોલેક્યુલ્સ છે એ વાયુના મોલેક્યુલ્સને તમે શું કરો છો, અથડાવો છો, જેને કારણે તમને ફુલેરિન સ્વરૂપે મળે છે. હવે જો એક વસ્તુ આપણી પાસે છે કે તમે ફુલેરિનને કયા કયા સ્વરૂપે જોઈ શકો, તો સાહેબ અમે ફુલેરિનને જોઈએ કે સોકર બોલ કહીએ છીએ, આપણે એને બકી બોલ કહીએ છીએ. બરોબર છે? એટલે જુદા જુદા સ્વરૂપે એને તમે લોકો કહી શકો. હવે એક ફુલેરિન હોય, કોઈને આઈડિયા છે કે એક ફુલેરિનની અંદર આપણને ખબર છે કે બે પ્રકારની વલયો હોય, એક 5 વલય વાળું સ્ટ્રક્ચર હોય અને એક 6 વલય મીન્સ કે 6 કાર્બન વાળું વલય હોય અને એક 5 કાર્બન વાળું વલય હોય. તો 5 કાર્બન વાળા વલય કેટલા હોય ફુલેરિનમાં અને 6 કાર્બન વાળા વલય કેટલા હોય? 5 વાળા 12 હોય અને પાંચ વાળા 12 હોય અને 6 વાળા 20 હોય. સરસ. તો 5 કાર્બન ધરાવતા જે વલય છે એટલે કે આપણે તમે એને પેન્ટા કહી શકો. બરોબર છે? સાયક્લો પેન્ટો પેન્ટેન કહી શકો અને 6 વાળા એટલે સાયક્લો હેક્ઝન, એવા કુલ પ્રકારના. એમાં કાર્બન કાર્બન વચ્ચે જે આ છે, જો સિંગલ સિંગલ બોન્ડ હોય તો 143.5 પાઇકોમીટર એની બંધ લંબાઈ થશે, અને કાર્બન કાર્બન વચ્ચે જો ડબલ બોન્ડ હોય તો એની 138.3 પાઇકોમીટર જેટલી એની શું થશે, બંધ લંબાઈ થાય છે. ધ્યાન આપજો, શુદ્ધ સ્વરૂપ જો તમે ફુલેરિનનું લેવા જાઓ, કયું? શુદ્ધ સ્વરૂપ જો તમે લોકો એનું ફુલેરિન નું લેવા જાવ તો એ લીસું હોય, લીસું હોય. લીસું હોવાનું મેઇન રીઝન છે કે તેમાં ઝૂલતા બંધ હોતા નથી. ધ્યાન આપજો, ગ્રેફાઇટ સૌથી વધુ સ્થાયી સ્વરૂપ છે. ગ્રેફાઇટ સૌથી વધુ સ્થાયી સ્વરૂપ. એક વસ્તુ ધ્યાન આપજો કે અહીંયા જો તમે એક ફુલેરિનને ઉત્પાદન તમે કરતા, એનું જો તમે સર્જન કરતા હોય તો એના સર્જન સમયે ફુલેરિનમાં સારી એવી માત્રામાં એમાંથી ઉર્જા રિમૂવ થાય છે. બરાબર છે? ચલો હવે છે આપણી પાસે નેક્સ્ટ, એ છે કાર્બન મોનોક્સાઇડની બનાવટ. કોની? કાર્બન મોનોક્સાઇડની બનાવટ. હવે જો કાર્બન મોનોક્સાઇડની બનાવટ કઈ કઈ રીતે કરી શકો, દાખલા તરીકે મારી પાસે કોક છે, એની જો હું હવાની હાજરીમાં બળતણ કરું તો મને કાર્બન મોનોક્સાઇડ તમને પ્રાપ્ત થશે, ફર્સ્ટ રિએક્શન છે. સેકન્ડ છે કે હું રિડક્શન પ્રક્રિયા કરું. રિડક્શન કોની? આરે દાખલા તરીકે ઝેડએનઓ છે, ઝેડએનઓ ની કાર્બન સાથે રિએક્શન આપો એટલે કાર્બન મોનોક્સાઇડ પ્લસ ઝેડએનઓ છૂટો પડશે. હજી એક સાહેબ, તો Fe2O3 એટલે આને શું કહેવાય, હેમેટાઇટ કે મેગ્નેટાઇટ? હેમેટાઇટ. હેમેટાઇટ. હેમેટાઇટ ની જ્યારે કાર્બન સાથે પ્રક્રિયા કરો એટલે Fe પ્રાપ્ત થશે. અહીં સમીકરણ સંતુલિત નથી કરતો, ધ્યાન આપજો. સેકન્ડ છે, હવે પ્રયોગશાળામાં જો તમે લોકો બનાવો, કેમાં? પ્રયોગશાળામાં. પ્રયોગશાળામાં દાખલા તરીકે તમારી પાસે ફોર્મિક એસિડ છે. ફોર્મિક એસિડ બીજે ક્યાં હોય ભાઈ? કીડીમાં. યસ, વેરી ગુડ. કીડીના ડંખ. કીડીમાં. કીડીનો જે તમને ડંખ મારે જે ચંડકો લાગે થોડા સમય માટે, એ તમને એક માત્રામાં એટલા એસિડ છે એ તમારા શરીરમાં એને છોડેલા હોય એટલે ફોર્મિક એસિડ છે એ કીડીમાં હોય છે. હવે અહીંયા H2SO4 આવ્યું. H2SO4 આવ્યું એટલે શું કરશે કે એમાંથી કાર્બન મોનોક્સાઇડ, જો કઈ રીતના થાય પ્રક્રિયા, આ રીતનું હશે કાર્બન મોનોક્સાઇડ. હવે શું થશે કે અહીંથી એ બંધ તોડશે. ઓકે, અહીંથી આ બંધ તોડશે એટલે અહીંથી શું થશે કે આ બે ઓક્સિજન ત્યાંથી દૂર થશે. સોરી, અહીંયા OH લખતા ભૂલી ગયો અહીંયા. એટલે અહીંયા શું થશે કે કાર્બન ઉપર અને ઓક્સિજન ઉપર, અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ ઓક્સિજન વચ્ચે, પ્લસ અહીંથી શું છૂટું પડશે, H2 એટલે કાર્બન મોનોક્સાઇડ છે અહીંયા ફરીથી પ્રાપ્ત થાય. હજી એક છે ઔદ્યોગિક બનાવટ. કઈ છે? ઔદ્યોગિક બનાવટ. ઔદ્યોગિક બનાવટ તમે કઈ રીતે, દાખલા તરીકે પાણી લ્યો, એની પ્રક્રિયા કાર્બન સાથે કરો, કોક સાથે. પ્રક્રિયા પરિસ્થિતિ ધ્યાન આપજો, 473 કેલ્વિન થી 1273 કેલ્વિન જેટલું તાપમાન, એટલે અહીંથી તમને પ્રાપ્ત થશે CO+H2. CO+H2 ને તમે ઓળખો છો શું છે? જળવાયુ. બીજું નામ? સંશ્લેષિત વાયુ. હજી નામ? સંશ્લેષિત. હજી એક નામ? સીન ગેસ. વેરી ગુડ. તો હરિતારા નામ છે હજાર, એના જેવું કામ છે.
એને જળવાયુ કહેવાય, એને સંશ્લેષિત વાયુ પણ કહેવાય અને એને સિનગેસ પણ કહેવાય. હવે કાર્બનને જો તમે હવાની હાજરીમાં રાખો, એટલે મીન્સ કે હવે હું અહીંયા શબ્દ બોલું છું હવાની હાજરી, હવાની હાજરી એનો મિનિંગ શું થાય કે સર એમાં ઓક્સિજન સાથે પણ એ રિએક્ટિવિટી આપી શકે ને નાઇટ્રોજન સાથે પણ રિએક્ટિવિટી આપી શકે. 1273 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પ્રક્રિયા કરો એટલે આ તમને મળે CO પ્લસ N2. કોઈને ખબર છે આને શું કહેવાય? ઉત્પાદક વાયુ. યસ, વેરી ગુડ. આને કહેવાય ઉત્પાદક વાયુ. આ શું છે? ઉત્પાદક વાયુ. એટલે જુદી જુદી રીતે બનાવટો તમે લઈ શકો છો. આપણે જે અહીંયા બનાવટો લઈએ નીચે કાર્બન મોનોક્સાઇડની, ચાલો હવે તમારી પાસે છે COOH, COOH, આને શું કહેવાય? ઓક્ઝેલિક એસિડ. શું છે? ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડની તમે જો સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો, હવે સાંદ્ર H2SO4 હાજરી આપે છે એનો મિનિંગ કે એનું નિર્જલીકરણ તો થતું જ હશે. એ શું કરતું હશે કે પોતાનામાંથી H2O, CO2 અને કાર્બન મોનોક્સાઇડ છે એ શું કરે છે? રિલીઝ કરે છે. હવે આ ત્રણેય તો તમને મિશ્ર સ્વરૂપે મળ્યા, આ ત્રણેય જો મિશ્ર સ્વરૂપે મળ્યા તો આની પ્રક્રિયા હવે તમારે કરાવવાની કોસ્ટિક સોડા સાથે. કોની સાથે? કોસ્ટિક સોડા. અને કોસ્ટિક સોડા સાથે જો રિએક્શન કરાવો તો એમાંથી KOH દૂર થશે અને અહીંથી આ તમને સ્વરૂપ છે કાર્બન મોનોક્સાઇડ છે એ તમને પ્રાપ્ત થશે. કોસ્ટિક સોડા એટલે હું NaOH. હા બોલો. હવે જો હવે તમારી પાસે દાખલા તરીકે કાર્બોનેટ છે, એટલે આ તો મેં તમને શીખવાડ્યું હતું કાર્બોનેટ હોય અને હીટ આપો એટલે પહેલા એમાંથી શું દૂર થાય? CO2 અને MgO આ બને. તો આ તમે તો આ તમારે કોની બનાવટ લેવાની છે? કાર્બન મોનોક્સાઇડ ની લેવાની છે ને. આ તો કાર્બન ડાયોક્સાઇડ બન્યો, તો હવે તમારે તો આ મેથડ તમે સેમ યુઝ કરી શકો જયારે કાર્બન ડાયોક્સાઇડ બનતો હોય. પણ સાહેબ મારે તો મેળવવાનો છે કાર્બન મોનોક્સાઇડ. એક કામ કરો, આની અરે ઝીંક એટલે કોઈ પણ ધાતુ લઈ લો. જો જ્યારે કોઈ પણ કાર્બોનેટ યુક્ત ખનિજ માંથી તમારે કાર્બન મોનોક્સાઇડ બનાવવો હોય તો એની સાથે કોઈ ધાતુ મૂકી દો. એની સાથે કોઈ ધાતુ મૂકી દો એટલે ફેર શું પડશે કે અહીંયાથી જે ઓક્સિજ કાર્બન પાસે જે 3 ઓક્સિજન છે ને એ શું કરશે? એ ડિવાઈડ કરી દેશે કે એક બનાવશે MgO, એક બનાવશે ZnO અને કાર્બન મોનોક્સાઇડ. ઓકે, એટલે આ રીતના તમે કાર્બન મોનોક્સાઇડ છે આ સંયોજનો બનાવી શકો છો. એટલે આ બધી જ છે કાર્બન મોનોક્સાઇડની શું થઈ? બનાવટો. હવે છે એના ગુણધર્મ. તો ગુણધર્મ ઉપર એક નજર રાખે તો ગુણધર્મ શું કહે છે? પેલી જ વસ્તુ, કાર્બન મોનોક્સાઇડ ક્યાંય દેખાય નહીં એનો મિનિંગ એ રંગવિહીન છે, સાથે સાથે વાસવિહીન છે અને પાણીમાં કેવો છે? અલ્પદ્રાવ્ય છે. પાણીમાં કેવો છે? અલ્પદ્રાવ્ય છે. પાણીમાં અલ્પદ્રાવ્ય છે એનો મિનિંગ એમ કહી શકું કે એની ધ્રુવ્યતા ઓછી હશે એ આપણે કહી શકીએ. ચલો દાખલા તરીકે એનું CO2 Cl2 જેવું એક દ્રાવણ છે અને આ દ્રાવણ છે એસિડિક દ્રાવણ છે. કેવું છે? એસિડિક. તો એસિડિક દ્રાવણમાં શું છે? દ્રાવ્ય છે. તો અહીંથી એક પ્રશ્ન પૂછું છું, જો કાર્બન મોનોક્સાઇડ છે એ પાણીમાં વધારે દ્રાવ્ય હશે કે આલ્કોહોલમાં વધારે દ્રાવ્ય હશે? કારણ કે એસિડિકમાં દ્રાવ્ય છે એટલે હવે તમારે વિચારવાનું છે કે કેમ વધારે દ્રાવ્ય હશે. પાણીમાં. યસ, વેરી ગુડ. જેને જેને પાણી કીધું છે પાણીમાં દ્રાવ્ય હશે સાહેબ, કારણ કે આલ્કોહોલની સાપેક્ષમાં પાણી વધારે એસિડિક હોય. બરોબર છે. કેમ વધારે એસિડિક હોય? ઈટ મેં તમને જ્યારે GOC ને આઈસોમેરિઝમ ભણાવ્યું ત્યારે મેં તમને સમજાવેલું હતું એસિડિક ગુણધર્મ માટે. હવે જો આ જે ઘણીવાર હું તરે આપણા શરીરમાં જે લોહીમાં રહેલી હિમોગ્લોબિન છે, આ હિમોગ્લોબિન, આ હિમોગ્લોબિનને શું કરે ખબર છે? એ કાર્બન મોનોક્સાઇડ સાથે સંયોજન બનાવી એ સ્થાયી સંકીર્ણ બનાવી નાખે. શું બનાવી નાખે? સ્થાયી સંકીર્ણ. હવે સ્થાયી સંકીર્ણ એ કેટલા ગણું સ્થાયી હોય? એ લગભગ સર 300 ગણું સ્થાયી હોય. કેટલું? 300 ગણું. આટલું બધું સ્ટેબલ હોવાને કારણે શું કરશે કે જે રુધિરનું કામ શું છે મેઇન, કે શરીરમાંથી જે હૃદયમાંથી શુદ્ધ ઓક્સિજન વાળું રુધિર એ શરીરના ખૂણે ખૂણે પહોંચાડે. પણ હવે એટલું સ્થાયી સંકીર્ણ બનાવે કે એ રુધિર છે અહીંયા ગઠ્ઠો થઈ જાય, જામી જાય, કે જેને કારણે શું થશે કે એ લોહીનું વહન અટકી જાય. વહન અટકી જાય તો તમારા શરીરના જુદા જુદા અંગો સુધી તે શુદ્ધ ઓક્સિજન પહોંચાડે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે જેને કારણે શું થશે કે જેને કારણે સર જેને કારણે ઓક્સિજનનું વહન ઘટે છે. ઓક્સિજનના વહનમાં શું જોવા મળે છે? ઘટાડો ઉભો જોવા મળે છે. ઓકે, તમે કાર્બન મોનોક્સાઇડ અને વધારે ઓક્સિજનની હાજરી રાખો તો તમને કાર્બન ડાયોક્સાઇડ મળે અને આ કાર્બન ડાયોક્સાઇડને અંતે શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે આ પ્રક્રિયા અહીંયા તમને ખબર કેમ પડે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો? ધ્યાન આપજો, ભૂરી જ્યોત આપે. જ્યારે તમે કાર્બન ડાયોક્સાઇડ કોઈ પણ જગ્યાએ બહાર નીકળતો હોય અને અહીંયા તમે જો ફ્લેમ રાખો તો ફ્લેમને અહીંયા જો તમને બ્લુઇઝ તમને ફ્લેમ જોવા મળે, બ્લુઇઝ ફ્લેમ,
તો તમારે સમજવું કે એ કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી હું પડ્યો હશે, છૂટો પડ્યો હશે. ત્યારબાદ છે એના રિડક્શનના ગુણધર્મ. ઓકે, ચાલો રિડક્શનના ગુણધર્મ. હવે પહેલી જ વસ્તુ છે કે દાખલા તરીકે કાર્બન મોનોક્સાઈડ, તમારી પાસે ધાતુનો કોઈ ઓક્સાઇડ છે, એની પ્રક્રિયા આ ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા તમે લોકો કોની સાથે કરો છો? સર, દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ સાથે કરીએ એટલે અહીંથી હું મળશે CO2 પ્લસ ZnO. જો આ જેટલી પ્રક્રિયાઓ લખું છું ને એ જ પ્રક્રિયા સેમ પછી તમે કાર્બન ડાયોક્સાઇડ આપણે ભણશું ને એની બનાવટમાં પણ લખી શકો. દાખલા તરીકે તમારી પાસે Fe2O3 છે એટલે હેમેટાઇટ છે, એની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે કરો તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ Fe પ્રાપ્ત થશે. સેકન્ડ છે, તમે હજી એક પ્રક્રિયા કરો છો, આ સેમ પ્રક્રિયા ધોરણ 12 માં તમે લોકો ગયા વર્ષે ભણ્યા છો એટલે તમને યાદ જ હશે. કોઈને યાદ છે આ પ્રક્રિયા કઈ છે? જેના માટે 12મું નવું છે એના માટે નથી, કોઈને તો ખબર હશે જ આની આ પ્રક્રિયા કઈ છે. મોન્ડ પ્રક્રમ. વેરી ગુડ. આ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે. કઈ છે? મોન્ડ કાર્બોનિલ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ જ્યારે હું ધાતુ કર્મ વિધિ આવશે ત્યારે તો હું ભણાવીશ. બરોબર છે. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ શું કહે છે કે બે મેથડ છે કે તમારી પાસે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એ ધાતુનું પહેલું તો બાષ્પમાં રૂપાંતરણ થવું જોઈએ, અને બીજી મેથડ એ હતી કે જે બાષ્પમાં રૂપાંતરણથી છે એનું વિઘટન થવું જોઈએ. બરોબર છે. એટલે નિકલની જ્યારે કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરો એટલે આને કહેવાય ટેટ્રા કાર્બોનિલ. શું કહેવાય? ટેટ્રા કાર્બોનિલ. આ ટેટ્રા કાર્બોનિલનું ફરી બીજો નિયમ આધારિત, કારણ કે બાષ્પ કલા શુદ્ધિકરણનો બીજો નિયમ એ હતો કે જેને તમે બાષ્પમાં રૂપાંતરણ કરો છો ફરીથી એનું તમે વિઘટન કરી શકવા જોઈએ. એટલે આનું ફરીથી તમે વિઘટન કરો એટલે તમને અહીંયા જે નિકલ હતો આ નિકલ અશુદ્ધ હતો, પરંતુ અહીંયા જે નિકલ પ્રાપ્ત થાય છે આ નિકલ કેવો છે? શુદ્ધ નિકલ છે. ઓકે, હવે તમે એ છે ને, તમે જો કાર્બન મોનોક્સાઇડ છે ને, કાર્બન મોનોક્સાઇડ એ લિટમસ પેપર પ્રત્યે તટસ્થ છે. બરોબર છે. લિટમસ પેપર એમાં તમે નાખો તેની કોઈ અસર દેખાડતા નથી. એનો મિનિંગ કે કાર્બન મોનોક્સાઇડ નથી એસિડ કે નથી બેઝ. દાખલા તરીકે હજી એક છે કે કાર્બન મોનોક્સાઇડ છે, જો ધ્યાન આપજો, કોબાલ્ટ નો થઈ જવું જોઈએ, કારણ કે કાર્બન મોનોક્સાઇડ એનો મિનિંગ શું થાય? કાર્બન એની તમે સીએલ ટુ સાથે પ્રક્રિયા કરો એટલે CaCO2 છે. અને ઓળખો છો આ કોણ છે? ફોસ્જીન છે. ફોસ્જીન કેવો હોય? ઝેરી પદાર્થ હોય. ઝેરી, નોટ ફોસ્ફીન. જો ફોસ્ફીન એટલે PH3 થાય હો. ફોસ્ફીન એટલે, અને ફોસ્ફીન ફોસ્જીનમાં બેમાં ફરક ધ્યાન આપજો. બે આમ તો ઝેરી પદાર્થ જ છે, પણ જ્યારે તમે લોકો એને પ્રોનાઉન્સ કરો એટલે બોલવામાં ધ્યાન રાખવું. ફોસ્જીન અને ફોસ્ફીન. કાર્બન મોનોક્સાઇડ છે આયન સાથે પ્રક્રિયા કરીને, મીન્સ કે આયનની સાથે પ્રક્રિયા કરીને પણ એક સ્થાયી સંકીર્ણ એટલે Fe પેન્ટા કાર્બોનિલ આયન તમને આપે છે. તો આ થઈ તમારી પાસે કાર્બન મોનોક્સાઇડના ગુણધર્મ, તેના રાસાયણિક ગુણધર્મ. ધ્યાન આપજો, જેટલી વસ્તુ છે એનસીઆરટી આપણે જેટલું ક્લિયર કરશું એટલું વધારે બેટર આવશે. એમસીક્યુ આવે, એક બે વધારે આવી શકે. તમને લોકોને ટ્રેન્ડ્સમાં વધારે તકલીફ પાડશે, જે પેલું આન્યકરણ, એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા. કારણ કે સમીકરણ તો આપણને અહીંથી હું જેટલા લખું, હજી હું તો આખું પેજ ભરું તો એટલા સમીકરણો હોય, પણ બધા લખવાથી પણ કોઈ ફાયદો નથી. ચાલો, હવે આપણી પાસે છે કાર્બન ડાયોક્સાઇડની બનાવટ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડની બનાવટ. તમારી પાસે કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો CO2. તમારી પાસે CH4, CH4ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો શું છૂટું પડશે અહીંથી? CO2 પ્લસ H2O. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે સર આ બે પ્રક્રિયા સેમ હતી, કાર્બન મોનોક્સાઇડ પહેલા બનતો હતો નામાં CO2, પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આ પ્રક્રિયા સમયે, આ બે મીન્સ કે બે પ્રક્રિયા માટે લખું છું, કે ત્યારે અહીંયા વધુ હવાની હાજરી, હવાની હાજરી કેવી? વધુ રાખવાની છે. ચાલો, દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ છે એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો પણ તમને CO2 આપે. બરોબર છે. પછી સમીકરણ સંતુલિત કરવાનું છે. આ તો થઈ તમારી સામાન્ય પ્રક્રિયાઓ. દાખલા તરીકે તમે લોકો જો પ્રયોગશાળામાં પ્રક્રિયા કરો, કેમાં? પ્રયોગશાળામાં. તો પ્રયોગશાળામાં કઈ રીતે બનાવી શકો? દાખલા તરીકે પ્રયોગશાળામાં લેવાનો છે તમારે ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ, એની એસિડ સાથે પ્રક્રિયા કરો. એટલે અહીંથી ધ્યાન આપજો, આના ઉપર કેવો ચાર્જ હોય? +2. કાર્બોનેટ ઉપર કેવો હોય? -2. Cl-H+. એટલે અહીંથી એ બનાવે કેલ્શિયમ ક્લોરાઇડ. ચાલો, હવે હું છે કાર્બોનેટ વિધો, તો કાર્બોનેટમાંથી એક ઓક્સિજન, સોરી, અહીં કાર્બોનેટ છે તો આ કાર્બોનેટમાંથી હું થશે કે ઓક્સિજન અને
એટલે મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O છે એ તમને સંયોજન સ્વરૂપે આવશે. એટલે મારે આને બે વડે ગુણવું પડે અને બે વડે ગુણું તો સમીકરણ સંતુલિત, કારણ કે અહીંયા બે ઓક્સિજન, અહીંયા એક ઓક્સિજન, અહીં ત્રણ ઓક્સિજન, અહીંયા બે ક્લોરિન, બે ક્લોરિન, અહીંયા બે એચ, બે એચ, ફિનિશ. એક વસ્તુ છે કે તમે આ પ્રક્રિયા સમયે રેડ થી લખું છું કે આ પ્રક્રિયા સમયે એસિડ નો ઉપયોગ કરો પણ હું H2SO4 નો ઉપયોગ કરી શકું નહીં. જો H2SO4 નો ઉપયોગ કરું તો એ કેલ્શિયમ સલ્ફેટ બનાવી નાખે. હું બનાવી નાખે કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટ બનાવી નાખે એને કારણે શું થશે કે એના ઉપર માર્બલ, જે મીન્સ કે આપણે કેલ્શિયમ કાર્બોનેટ છે એટલે માર્બલ છે, તો માર્બલ ઉપર એક એનું કેલ્શિયમ સલ્ફેટનું આવરણ આવી જશે. આવરણને આવી જશે એને કારણે શું કરશે કે CO2 માં તમે રૂપાંતરણ કરી શકશો નહીં. પણ જો સાદો તમે કેલ્શિયમ કાર્બોનેટ લો, કોઈ તમે વાતાવરણ અત્યારે રાખતા નથી, બરોબર છે, ખાલી ખાલી હું રાખો છો હીટ જ આપો છો, જેને કારણે આપણને ખબર છે ભાઈ કાર્બન કાર્બોનેટ છે એનો મિનિંગ કે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 સંયોજનો છે એમાંથી છૂટા પડે છે. ઓકે, ચાલો હવે એના ગુણધર્મ જોઈએ આપણે. કાર્બન મોનોક્સાઇડ ડાયોક્સાઇડના પેલી વસ્તુ રંગવિહીન, વાસવિહીન, કારણ કે એનો કોઈ વાસ હોતી નથી, પરંતુ એ હવા કરતા 1.5 ગણો ભારે છે. ઓકે, તો આમ એની કોઈ આડઅસર નથી, પણ જો વધારે સમયે વધારે પ્રમાણમાં જો તમે લોકો CO2 લઈ લો તો તમે મરી પણ શકો છો. હવે તમે આ જ પ્રક્રિયા પરિસ્થિતિ રાખો, 50-60 વાતાવરણ જેટલું દબાણ રાખો, બરોબર છે, અને તો 50-60 વાતાવરણ જેટલું દબાણ રાખો ને એટલે CO2 લિક્વિડમાં આવી જાય. કેમ આવી જાય? લિક્વિડમાં. અને કોઈ નોઝલ દ્વારા, ધ્યાન આપજો, કોઈ નોઝલ દ્વારા તમે લોકોને એને તો આગળ કન્વર્ટ કરો તો એ કેમાં ભરાશે? CO2 સોલિડમાં. અને આ જે CO2 સોલિડ છે આને કહેવાય સૂકો બરફ. સૂકો બરફ એટલે શું? સોલિડમાંથી સીધું ગેસમાં રૂપાંતરણ થશે. સૂકો બરફ કેવો હોય ખબર છે કે ઈ બરફ તમારે લ્યો, ઈ બરફ ને રૂમાલમાં બાંધો એટલે રૂમાલ ભીનો ન થાય. બાકી તમે બીજો બરફ હોય તમે ઘસીને કે રૂમાલમાં બાંધીને પેક કરો તો રૂમાલ ભીનો થઈ જાય, બરોબર. પણ સૂકો બરફ એવો હોય કે એને રૂમાલમાં બાંધો છતાંય ભેગો ન થાય. મેઇન રીઝન તમે લોકોએ મૂવીમાં કે એમાં જોયું હશે કે ખબર છે નીચે કોઈ ડાન્સ ફ્લોર હોય કે અહીંયા નકરો ધુમાડો ધુમાડો હોય તો એ લોકો CO2 સૂકો બરફનો ઉપયોગ કરે. સૂકો બરફ જેવો એ લોકો પાણીમાં નાખે એટલે એને કારણે એમાંથી ફ્લેમ્સ નીકળવાનું ચાલુ થાય, બરોબર છે. એટલે એ એક જગ્યાએ સૂકો બરફ યુઝ થશે. બીજો છે કે ઘણા છે આઈસ્ક્રીમ બનાવતા હોય, ખબર છે, ત્યારે આઈસ્ક્રીમ ને ખૂબ ઠંડુ કરવું પડે તો એ ઠંડુ કરવા માટે જે આજુબાજુનો જે બરફ કે એવું નાખે ને જેને કારણે વધારે પ્રમાણમાં, પેલા તમે લોકો આઈડિયા હોય તો તમે લોકો ફોન ના તો રશિયા છો એટલે પેલું જોયેલું હશે, પેલા પ્લેટ ઉપર ખબર છે આઈસ્ક્રીમ બનાવે લિક્વિડ નાખીને, પછી ઠંડી પ્લેટ હોય એના ઉપર આઈસ્ક્રીમ રોલ બનાવે, આઈસ્ક્રીમ રોલ, તો એની અંદર બધે સૂકો બરફ હોય, કારણ કે સૂકો બરફ ખૂબ ઠંડો હોય, બરોબર છે, એટલે પ્રશીતક તરીકે પણ તમે લોકો એનો ઉપયોગ કરી શકો. બીજો ક્યાં ઉપયોગ કરી શકીએ કે યુરિયાના બનાવટમાં ઉપયોગ કરી શકીએ, ધ્યાન આપજો. સૂકો બરફ છે, એક મિનિટ, હેન્સ્પ્રી થોડા કાઢાવડા થઈ ગયા, કે ભૂરા લિટમસ, સૂકો બરફ નહીં પરંતુ CO2 છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. આવું થાય છે એનો મિનિંગ કે CO2 છે એ એસિડિક ગુણધર્મ છે. કેવો છે? એસિડિક ગુણધર્મ. જ્યારે કાર્બન મોનોક્સાઇડ, મેં આગળ જ ભણાવ્યું કે કાર્બન મોનોક્સાઇડની લિટમસ પેપર ઉપર કોઈ અસર જોવા મળતી નથી, અને એને કારણે શું થશે કે દાખલા તરીકે તમે લોકો H2O પ્લસ CO2, તમે બધા એ બેચના છો કે જેમાં 30% કોર્સ કટ થઈ ગયો હતો? હા સર. હા, તો તમે લોકો હેનરીનો નિયમ નહીં ભણ્યો હોય, હે કે નહીં? ભણ્યા છે બીજા ચેપ્ટરમાં. એટલે તમને લોકોને ભણાવ્યું KHX. યસ, વેરી ગુડ. તો હેનરીનો નિયમ શું કહે છે? હેનરીનો નિયમ શું કહે છે? દ્રાવ્ય પદાર્થનું બાષ્પ દબાણ એ દ્રાવ્યના મોલ્સના સમપ્રમાણમાં હોય. દ્રાવ્ય પદાર્થનું બાષ્પ દબાણ એ દ્રાવ્યના મોલ્સ, દ્રાવકના મોલ્સના કે દ્રાવ્યના? દ્રાવ્યના. દ્રાવ્યના. જો હેનરીનો નિયમ સીધેનો સાદો શું હતો આપણી ભાષામાં, હાવ આપણી સીધી ભાષામાં, કે તમે કોઈ પાણી લ્યો છો એની અંદર મારે વાયુને દ્રાવ્ય કરવાનો છે, પાણીમાં શું કરવાનો છે? વાયુને દ્રાવ્ય કરવાનો છે. પણ અમુક એના નિયમ હતા કે એ વાયુ જે દ્રાવ્ય થાય છે
એ વાયુની પાણી સાથે પ્રક્રિયા થવી જોઈએ નહીં, એટલે રાસાયણિક પ્રક્રિયા ન થઈ જોઈએ, ફક્ત ને ફક્ત એમાં ડિઝોલ્યુશન થવું જોઈએ. દાખલા તરીકે તમે એચ ટુ લ્યો છો, એમાં તમે સીઓ ટુ ગેસીસ તમે ડિઝોલ્વ કરો છો, તો એની સાથે રિએક્શન થઈને એ એચ ટુ સીઓ થ્રી ન બનવું જોઈએ. એટલે તમે લોકો ખબર રોડ સાઈડ ઉપર પેલા સોડા વાળા કે કોલ્ડ ડ્રિંક્સ વાળા તમે જોયા હશે, એ લોકો પેલા મશીન થી ગેસ ભરે પાણીની અંદર, તો એ એટલો થર્ડ ક્લાસ ક્વોલિટીનું સીઓ ટુ વાયુ એ લોકો યુઝ કરે કે જેને કારણે કાર્બોનિક એસિડ બનાવે. જો તમારે લોકો રિસર્ચ કરવું હોય તો કોઈ લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર લ્યો, ભૂરું લિટમસ પેપર લ્યો અને એ જે તમારું મીન્સ કે કોઈ કોલ્ડ ડ્રિંક્સ છે એમાં નાખો, જો એ લાલ બને એનો મિનિંગ કે તમે લોકો કાર્બોનિક એસિડ છે એ કન્ઝ્યુમ કરો છો, બરોબર છે? કાર્બોનિક એસિડ તમે લ્યો છો તો આ કાર્બોનિક એસિડ સ્વરૂપે હશે. અને કાર્બોનિક એસિડ છે એ દ્વિ બેઝિક સંયોજન છે. કેવું છે? દ્વિ બેઝિક એસિડ પણ કહેવાય, કારણ કે એમાંથી તમે લોકો અહીંથી એચ પ્લસ છૂટો પાડો એટલે એચ પ્લસ HCO3 માઇનસ, હજી એકવાર એનું બેઝિક એટલે એસિડિક સ્વરૂપ જોવા મળે, હજી એકવાર એમાંથી એચ પ્લસ છૂટો પડે એટલે અહીંથી તમને CO3 CO3 માઇનસ ટુ સ્વરૂપે જોવા મળે છે. એટલે આ ને કારણે શું કરશે કે એ રુધિરની જે પીએચ છે એ રુધિરની પીએચ ને 7.26 થી 7.42 ની વચ્ચે લાવીને રાખે છે. ઓકે, ચાલો બીજા ગુણધર્મ હવે જોઈએ. કે આપણને ખબર હોવી જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ બે હાઇબ્રિડાઇઝેશન ધરાવી શકે, એસપી ટુ અને એસપી હાઇબ્રિડાઇઝેશન એ ધરાવી શકે. સાહેબ કઈ રીતે? દાખલા તરીકે એક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કેવું છે, અહીંયા એસપી છે. કયું છે? એસપી, બીકોઝ ઓફ આને ઉપર પ્લસ ચાર્જ હશે અને અહીંયા આ રીતના માઇનસ ચાર્જ. કાર્બન છે એ એસપી ટુ માં, કારણ કે અહીંયા ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ હશે એટલે મીન્સ કે આ પ્રક્રિયા હું એમ કહી શકું કે આ પ્રક્રિયા સંસ્પંદન ની થઈ, કારણ કે અહીંથી અહીંયા જશે અને પાછું અહીંથી અહીંયા આવ્યું હોય. આ સેમ પોઝિશન પાછા આગળ ડબલ ડબલ બોન્ડ અહીંયા તમને લોકોને પ્રાપ્ત થઈ શકે. હવે છે CO2 વાયુ લ્યો, હું એની પાણી સાથે જો રિએક્શન આપું તો પાણી સાથે રિએક્શન આપતો અને આ પ્રક્રિયા, યસ બોલો, કાર્બનની બંને બાજુ ડબલ બોન્ડ હોય તો sp સંકરણ થાય ને? કાર્બન ની બંને બાજુ, હા 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 સોરી, બંને બાજુ તો એસપી સંકરણ થશે એટલે આ એસપી સંકરણ હાઇબ્રિડાઇઝેશન. ચાલો CO2 અને H2O ની જ્યારે તમે લોકો ક્લોરોફિલ અને HV પ્રકાશ જે કિરણોની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે આપણને ખબર છે સોરી C6H12O6 અને પાણી છે એ તમને અહીંથી છૂટું પાડે છે. એટલે આ કોઈ આ કેમાં આ પ્રક્રિયા થતી હોય તો કે સર આ પ્રક્રિયા વૃક્ષમાં થતી હોય કે જે પોતાના પોષક તત્વો મેળવે અને પોતે તમને શું આપે છે, ઓક્સિજન છે. આ એ શું છે, ગ્લુકોઝ જે છે એનો ખોરાક સ્વરૂપે તમે લોકો એનો ઉપયોગ કરી શકો. એ જુદા જુદા સ્વરૂપે કાર્બોઝિન સ્વરૂપે જોવા મળે. કયા? કાર્બોઝિન. કાર્બોઝિન એટલે શું થશે કે જે કાર્બોઝિનમાં 95% O2 હોય અને 5% શું હોય, CO2 રહેલું હોય છે. ઓકે, ચાલો આ થયું તમારું કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની વાત. ચાલો હવે આ ચેપ્ટર માટે આપણી છેલ્લી જે થિયરી છે એ થિયરી છે સિલિકોન. શું છે? સિલિકોન. સિલિકોન છે આપણને ખબર છે કે મેન એનું સ્વરૂપ છે એ કેમાંથી મળી આવે, તો સાહેબ સિલિકામાંથી મળી આવે. આપણને ખબર છે સિલિકામાં, સિલિકા પૃથ્વીનું પ્રમાણ છે, સિલિકાનું એ 27.7%. લગભગ 95% જે સિલિકોન ડાયોક્સાઇડ તમે લ્યો, સિલિકોન ડાયોક્સાઇડ, સિલિકોન ડાયોક્સાઇડ છે 95% છે એ તમને સિલિકામાંથી પ્રાપ્ત થશે. અને બીજું છે એના સ્વરૂપો જોઈએ તો ક્વાર્ટ્ઝ છે, હજી છે આપણી પાસે ક્રિસ્ટોબેલાઇટ, ડ્રાય, એક મિનિટ, ટ્રાય ડાય માઇટ. ધ્યાન આપજો, એ સિલિકા છે એકાકી અણુ હોતો નથી. એકાકી અણુ એટલે કોઈ આપણે એમ કહી શકીએ કે એક અણુ હોય નહીં, એનું અસંખ્ય અણુ હોય, એક સાથે લાઇનમાં બધા ઘણા બધા અણુઓ હોય છે. આ બધા સ્વરૂપ છે ને, આ બધા આના સ્ફટિકમય સ્વરૂપ છે. કેવા છે? સ્ફટિકમય સ્વરૂપ. અમુક એના અસ્ફટિકમય સ્વરૂપ પણ છે. અસ્ફટિકમય સ્વરૂપ એટલે કે કેસેલ ગુરુ, પછી સાહેબ પછી છે સિલિકા જેલ, આ બધા એના કેવા છે? અસ્ફટિકમય સ્વરૂપ છે. દાખલા તરીકે તમારી પાસે જે સિલિકા છે SiO2, આ SiO2 ની હું NaOH સાથે પ્રક્રિયા કરાવું. કોની સાથે? NaOH સાથે પ્રક્રિયા કરાવું એટલે મને એક સોડિયમ સિલિકેટ આવશે, Na2SiO3. આ સોડિયમ સિલિકેટ આપશે અને સાથે સાથે પાણીનો અણુ એમાંથી છૂટો પડશે. આને હું કહેવાશે સોડિયમ સિલિકેટ. યાદ રાખજો સોડિયમ સિલિકેટનો ઉપયોગ આવશે
SiO2 છે, હવે કોઈ પણ એસિડ લઈ લો, દાખલા તરીકે તમે HF લ્યો છો, HF સાથે પ્રક્રિયા કરો એટલે SiF4, તેને શું કહેવાશે? સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ. શું કહેવાશે? સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ. અને એમાંથી પાણીનો અણુ છૂટો પડશે. ધ્યાન આપજો, આનો ઉપયોગ ખાસ કરીને સિલિકોન નો ક્યાં ક્યાં થાય છે? એક દાબ વિદ્યુતમાં તમે લોકો સિલિકોન નો ઉપયોગ કરી શકો, ટ્રાન્ઝિસ્ટર છે, સ્ફટિક આંદોલક છે, ક્વાર્ટ્ઝ છે, મીન્સ કે ઘડિયાળના જે કાંટા લોલક છે એમાં બનાવટમાં ઉપયોગ થાય, ક્રોમેટોગ્રાફી છે, ઉદ્દીપક તરીકે તમે એનો ઉપયોગ કરી શકો, સુકવણી કારક. સુકવણી કારક એટલે કોઈ પણ ભેજવાળું કોઈ પદાર્થ હોય એને તમારે સુકવવું હોય તો પણ તમે લોકો આનો ઉપયોગ કરી શકો. બરોબર છે? સિલિકોન ડાયોક્સાઇડ નો. ચાલો, હવે છે સિલિકોન ટેટ્રાક્લોરાઇડ. અને સિલિકોન ટેટ્રાક્લોરાઇડની મદદથી તમે લોકો જુદા જુદા સ્વરૂપો આપણને ખબર છે કે દાખલા તરીકે સિલિકોન ટેટ્રાક્લોરાઇડ સિલિકોન છે, એની ક્લોરિન સાથે પ્રક્રિયા કરું, સિલિકોનની આપણને ખબર છે ઓક્સિડેશન અવસ્થા +4, સિલિકોન -4 એ નહીં આપે, +2 પણ ઓક્સિડેશન અવસ્થાનું આપે. સિલિકોન એક એવું તત્વ છે ફક્ત ને ફક્ત +4 ઓક્સિડેશન અવસ્થા જ આપે છે. એટલે સિલિકોનની જ્યારે તમે ક્લોરિન સાથે પ્રક્રિયા કરશો એટલે ઓલવેઝ તમને ટેટ્રાક્લોરાઇડ સંયોજનો આપશે. હવે જો તમે વધારે પડતા ક્લોરિન સાથે એટલે વધુ માત્રામાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરો તો એ સિલિકોન ટેટ્રાક્લોરાઇડ આપે, અને સાથે સાથે સોરી અહીંયા CCl2 સાથે એટલે CCl4 સંયોજન પણ આપશે. બીજી વસ્તુ છે કે એ રંગવિહીન છે. કેવો છે? રંગવિહીન છે. સાથે સાથે ધુમાયમાન પ્રવાહી છે. કેવો છે? ધુમાયમાન પ્રવાહી છે. દાખલા તરીકે તમે લોકો સિલિકોન ટેટ્રાક્લોરાઇડ છે, આ સિલિકોન ટેટ્રાક્લોરાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો, બરોબર છે, એટલે એ તમને સિલિકોન ટેટ્રાહાઇડ્રોક્સાઇડ સંયોજન આપશે. અને હજી તમે આને ગરમ કરો એટલે SiO2 × 2H2O, જેને કહેવાય સિલિકા જેલ. ઓકે, શું કહેવાય આને? સિલિકા જેલ. હવે આ પ્રક્રિયા કઈ રીતની હોય? જો સિલિકોન આ ટેટ્રાક્લોરાઇડ છે, અહીંયા શું થતું હશે ખબર છે? અહીંયા હોય H+ અને OH-, અહીંથી શું થશે? Cl- તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. તો અહીંયા 4 ની જરૂર પડે. ઓકે, ધેટ મીન્સ અહીંથી 4 HCl છૂટા પડ્યા હશે. તો H+ અને HCl શું છૂટું પડ્યું? HCl. અને અહીંયા OH છે એનો એટેક છે, આ OH નો એટેક આ સિલિકોન ઉપર. ધેટ્સ વાય અહીંયા સિલિકોન 4 ક્લોરિન અને એક અહીંયા OH. ધેટ્સ વાય હવે 3H2O લઈ લો, કારણ કે અહીંથી 3 HCl કાઢવાનું રહ્યા ને, 3 HCl નીકળી જાય. ધેટ મીન્સ સિલિકોન OH 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 અને અહીંયા OH. ઓકે, આઈડિયા આવશે. દાખલા તરીકે તમારી પાસે હજી એક એક્ઝામ્પલ છે. દાખલા તરીકે સિલિકોન ટેટ્રાક્લોરાઇડ છે, એની જો તમે લોકો પાણી સાથે વધુ માત્રામાં તો પ્રક્રિયા કરીને આ સોરી આ બતાવી દીધી, પણ સિલિકોન ટેટ્રાક્લોરાઇડ છે એની જો સિલિકોન સાથે પ્રક્રિયા કરાવો SI3Cl6 આપે. ને SI3Cl6 એટલે એને શું કહેવાશે? પર હેલો સિલિકોન. શું કહેવાય? ને કહેવાય પર હેલો સિલિકોન. ઓકે, પર હેલો સિલિકોન તમે લોકો એને ઓળખી શકો. આનો ખાસ ઉપયોગ છે સિલિકા જેલ અને સિલિકોન્સમાં ઉપયોગ થાય. કેમાં? સિલિકા જેલ અને સિલિકોન્સમાં ઉપયોગ થશે. એમાં ખાસ કરીને હવે આવે છે છેલ્લો રાજા, સિલિકોન્સ. સિલિકોન્સ આપણને ખબર છે એક સ્વરૂપ છે એનું SiO SiO, આ એનું સંશ્લેષિત સ્વરૂપ છે. કયું છે? સંશ્લેષિત સ્વરૂપ. અને આ સંશ્લેષિત સ્વરૂપ સાથે સાથે એક પુનરાવર્તિત એકમ હોય, અને આ પુનરાવર્તિત જે એકમ છે આ પુનરાવર્તિત એકમ છે R2SiO. ઓકે, R2 છે અહીંયા, R છે એ આલ્કાઇલ ગ્રુપ હોઈ શકે અથવા એસાઇલ ગ્રુપ હોઈ શકે. ધ્યાન આપજો, અહીંયા છે આલ્કાઇલ ગ્રુપ, આલ્કાઇલ સમૂહ અથવા એસાઇલ સમૂહ પણ હોઈ શકે. ચાલો, હવે જો તમારી પાસે અહીંયા જો હું રિએક્શન હવે કરાવડાવું ને, તમે ખાસ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા CH3Cl છે. શું છે? CH3Cl. ધેટ્સ મીન ક્લોરોમિથેન છે. ક્લોરોમિથેનની પ્રક્રિયા હું સિલિકોન સાથે કરું. કોની સાથે? સિલિકોન સાથે કરું. હવે અહીંયા જે સિલિકોન લીધો છે મેં, આ સિલિકોન અહીંયા હું 2 મોલ લઉં. કેટલા મોલ લઉં? 2 મોલ. એટલે 2 મોલ સિલિકોન લઉં કોપર પાવડરની હાજરીમાં. કોની હાજરીમાં? કોપર પાવડર. અને 570 કેલ્વિન પ્રક્રિયા પરિસ્થિતિ તાપમાનની હાજરી પ્રક્રિયા કરું એટલે અહીંયા સિલિકોન બનાવશે CH3 CH3 Cl
સીએલ. ચલો અહીંયા સુધી ક્લિયર છે. હવે શું થાય છે કે હવે આ પ્રક્રિયામાં હું પાણી બોલાવું. પાણી બોલાવું એટલે તમને પહેલી ખબર પડે કે સાહેબ એમાંથી એચ સીએલ નીકળતો હોય. ધેટ્સ વાય અહીંથી હું એચ પ્લસ અને ઓએચ માઇનસ અહીંથી હું લગાવું. હવે ઓએચ માઇનસ લગાવું એટલે અહીંથી સીએલ તૂટે, અહીંથી તૂટે, બે જગ્યાએથી ટુ એચ સીએલ છૂટા પડ્યા. તો સાહેબ બે જગ્યાએ હું લાગી ગયા, તો બે જગ્યાએ લાગી જશે ઓએચ. ધેટ્સ વાય અહીંયા હું લખું સિલિકોન, ઉપર સી એચ થ્રી, નીચે સી એચ થ્રી, સાઈડમાં ઓએચ ઓએચ. ઓકે, આ રીતનું તમને સ્વરૂપ મળ્યું. હવે આ સ્વરૂપ હું કરું છું કે હું બે સ્વરૂપો આવા ભેગા કરું, સિલિકોન ઓએચ ઓએચ સીએચ થ્રી સીએચ થ્રી. હવે એ જ પ્રમાણે અહીંયા બીજું સ્વરૂપ છે, ઓએચ સિલિકોન સીએચ થ્રી સીએચ થ્રી ઓએચ. હવે શું થશે, અહીંથી ખાસ ધ્યાન આપજો. અહીંથી જો હું રેડ વસ્તુ કરું છું ને, એટલે આ ઓએચ માઇનસ, એને કારણે આ સિલિકોન ઉપર કયો ચાર્જ આવે, પ્લસ. અને અહીંથી ફક્ત એચ પ્લસ, અને એચ પ્લસ એટલે આ ઓક્સિજન ઉપર માઇનસ. એટલે અહીંયા ગ્રીન ભાગ જુઓ, આ સિલિકોનનું રિએક્શન આપણે શું કહી શકીએ, આકર્ષણ આ ઓક્સિજન સાથે. અહીંથી હું છૂટું પડ્યું સાહેબ, ત્યાંથી છૂટું પડ્યું એચ ટુ ઓ. એટલે એને કારણે હવે એનો મિનિંગ કે આનો શું જશે, જો સિલિકોનના બે બાજુ ઓએચ છે ને, એમાં એક બાજુનો જો ઓએચ ગયો હોય તો બીજી બાજુનો એચ જાય, કારણ કે લાંબી શૃંખલા આપે. That's why આનો હું એમ કહી શકું આખો OH જતો હોય, સોરી મે મિસ્ટેક, આનો હું જતો હોય ફક્ત H જ જતો હોય. That's why અહીંયા હું આ N times લખું, એટલે અહીંયા O, પછી જોતા જજો સિલિકોન ઉપર CH3, નીચે પણ CH3, સેમ પોઝિશન, કોઈ ચેન્જીસ નથી. અહીંયા શું જાય છે, O H આખો જાય છે, પણ સિલિકોન ડાયરેક્ટ એટ્રેક્શનમાં આવે છે આ બીજા O સાથે. That's why આનો આખો OH જતો હશે, OH માઇનસ જતો હશે. That means silicon CH3 CH3 અને આને હું લખી નાખું એન ટાઈમ્સ. એટલે તમારો આ એક શું થયો, પુનરાવર્તિત એકમ થઈ ગયો. તો હવે આ પુનરાવર્તિત એકમ તમને સ્વરૂપે જોવા મળે છે. હવે અહીંયા તો શું થાય કે સાહેબ આ તો હારું ઊભું જ ન રહે, કારણ કે જેટલા જેટલા તમે સિલિકોનના આ પ્રકારના સંયોજન નાખો એટલે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે. તો હવે સાહેબ આને ઊભું રાખવું હોય તો કેમ રાખવું, તો ઊભું કરવા અથવા આપણે એમ કહીશું કે નિયંત્રિત કરવા તમારે લોકોએ શું કરવું ખબર, નિયંત્રિત કરવા માટે. ચાલો આ ફાઇનલ છે, આ છેલ્લું છે, આની પછી હજી જો તમે આના જેવું કમ્પાઉન્ડ મૂકો તો પાછું એન ટાઈમ્સ સુધી ચાલ્યું છે. તો હવે તમારે શું કરવાનું, છેલ્લે તમારે કંઈક આવું કરવું પડે, તમારે તૃતીયક લેવો પડે. તૃતીયક દેટ મીન્સ સર કેમ ખબર ન પડી, કઈ સી એચ થ્રી, અહીંયા ઓએચ છે એવું અહીંયા એક સ્ટ્રક્ચર લઈ, અહીંયા સી એચ થ્રી ને ફક્ત અહીંયા ઓએચ. હવે શું કરશો કે સાહેબ હવે અમે કરીએ કે અહીંથી ઓએચ, અહીંથી એચ, એટલે અહીંથી હું ગયો હશે એચ. દેટ્સ વાઇઝ અહીંયાથી હું લખી નાખું અહીંયા ઓ એસ સી એચ થ્રી સી એચ થ્રી સિલિકોન, સોરી સિલિકોન નહીં પરંતુ ઓ એસ આઈ સી એચ થ્રી સી એચ થ્રી સી એચ થ્રી આ પૂરું એન ટાઈપ્સ. અહીંયા શું થઈ ગઈ એ માહિતી, લાંબી શૃંખલા હવે અહીંયા પૂરી થઈ ગઈ. ઓકે, અહીંયા ખબર પડશે આટલી વસ્તુમાં. હા સર. ઓકે ચાલો, હવે જો આ જે શૃંખલાઓ છે આ શૃંખલાઓ કુલ ત્રણ પ્રકારની હોય. કેટલા, ત્રણ, એક મિનિટ. એ હોય, એક હોય લાંબી, એક હોય મધ્યમ, અને એક હોય છે મોટી. મોટી એટલે મીન્સ કે બહુ જાંબી. જો લાંબી હશે એને તેલી પ્રવાહી કહેવાશે, કેવો, તેલી પ્રવાહી. પછી મધ્યમ પ્રકારની હોય તો એને સ્નિગ્ધ તેલ, સ્નિગ્ધ તેલ એટલે શું થશે, બહુ ઘાટું હોય. અને એક હોય રબર અથવા ઇલેસ્ટોમર, રબર અથવા ઇલેસ્ટોમર. એટલે ખાસ કરીને આ પ્રકારના શારીરિક તેલી પ્રવાહી છે, શસ્ત્રક્રિયામાં છે, સૌંદર્ય આપણે એમ કહી શકીએ બ્યુટી પાર્લરના જે પણ ફેર એન્ડ લવલી ને ફેર એન્ડ હેન્ડસમ એમાં બધામાં ખાસ ઉપયોગ એનો કરવામાં આવે છે. જલ સહરક તરીકે પણ તમે લોકો એનો ઉપયોગ કરી શકો છો. ચાલો હવે છે આપણી પાસે જે સિલિકા છે, સિલિકાના કુલ કેટલા પ્રકાર છે, જે સિલિકેટ સંયોજનો છે, આ સિલિકેટ સંયોજનો છે એના પ્રકારો તમે ધ્યાન આપજો. અહીંયા કુલ આપણે એમ કહીશું કે ચાર પાંચ પ્રકાર છે. એમાંથી પહેલો પ્રકાર છે એ છે સાદા સિલિકેટ, જેને તમે લોકો ઓર્થો સિલિકેટ તરીકે પણ ઓળખો છો. બરોબર છે, સાદો સિલિકેટ ઓર્થો સિલિકેટ છે, એને કહેવાય એસઓ ફોર માઇનસ ફોર. જેને તમે લોકો લખો છો કઈ રીતે કે સિલિકોન છે અહીંયા મધ્યમાં હોય, એક અહીંયા આગળ હશે, સોરી
એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, અને એક સિલિકોનની એક્ઝેક્ટ પાછળ હોય. એક સિલિકોનની ક્યાં હોય? એક્ઝેક્ટ પાછળ. મારી પાસે એ સ્ટ્રક્ચર નથી, નકર હું તમને લોકોને બતાવત કે સિલિકોન છે એ ત્રણ ત્રણ અહીંયા ત્રણ સામેની તરફ અને એક એક્ઝેક્ટ સિલિકોનની પાછળની તરફ હશે. એટલે અહીંયા આમ જે સ્ટ્રક્ચર છે એ કંઈક આ રીતના બનશે, અને સાથે સાથે આ બધા અહીંયા સિલિકોન સાથે બોન્ડ. એટલે આ લીટનું ઓર્થો સિલિકેટ આને કહેવાય, બરોબર છે? આ ઓર્થો સિલિકેટ સંયોજનના છે બંધારણ. તમને ઉદાહરણ આપો, એક એક ઝિરકોન છે. ઝિરકોન એટલે ઝેડ આર એસ આઈ ઓ ફોર. આ એક ઓર્થો સિલિકેટ પ્રકારનું સંયોજન છે. પછી છે ફોરેસાઇટ એટલે એમ જી ટુ એસ આઈ ફોર, બરોબર છે? એટલે આ જુદા જુદા પ્રકારના સંયોજનો તમને લોકોને પ્રાપ્ત થશે. સેકન્ડ છે ડાય અથવા પાયરો સિલિકેટ. ડાય અથવા પાયરો સિલિકેટ, ડાય અથવા પાયરો સિલિકેટ ને કહેવાય એસઆઈ ટુ ઓ સિક્સ માઇનસ ટુ. હવે બે સિલિકોન છે, પણ આની અંદર ધ્યાન આપજો, બે સિલિકોન છે આની અંદર હવે કઈ રીતે સમાશે ઓક્સિજન? જો એક ઓક્સિજન અહીંયા, એક અહીંયા, કેટલા છે? સાત. એક અહીંયા અને એક અહીંયા, એક બે સિલિકોનની પાછળ હશે. એટલે કુલ કેટલા થયા? છ થયા અને એક આ સાત. સમજાય છે? દોર ઉપર છે, તમને લોકોને આઈડિયા આવશે. ચાલો આ છ તો સાહેબ આ કેટલા થયા? પાંચ દેખાણા, અને બે સિલિકોનની એક એક પાછળ હશે એટલે કુલ કેટલા થયા? સાત. એટલે આ પ્રકારનું જો સ્ટ્રક્ચર બનાવે તો આને ડાયસિલિકેટ અથવા પાયરો સિલિકેટ કહેવાય છે. જેમાંથી એક પેલું છે એમએ સંયોજનો જ ધ્યાન જો. ઉદાહરણો હું તમને લોકોને છેલ્લા આપી દઈશ, અથવા તમને એક આખો આનું કોષ્ટકનો ફોટો જ આપી દઈશ. અત્યારે હું ડાયરેક્ટ તમને અહીંયા સમજાવું છું. થર્ડ છે વલય અથવા ચક્રીય સિલિકેટ, જેને વલય અથવા ચક્રીય સિલિકેટ સંયોજન કહેવાય છે. અને આ ચક્રીય સિલિકેટ છે એન ટાઈમ્સ હોઈ શકે, અથવા એસઆઈ થ્રી ઓ નાઇન માઇનસ સિક્સ પ્રકારનો હોઈ શકે, એસઆઈ સિક્સ ઓ એટીન માઇનસ ટ્વેલ્વ પ્રકારનો સંયોજન પણ હોઈ શકે. હવે કઈ રીતનું હશે ખબર છે? તમારે દોરવું તો અહીંયા અઘરું થશે, પણ તોય દોરી જ લઉં છું. એક બેન્ઝીન પ્રકારનું જો તમને લોકોને આઈડિયા આવે તો આપણે અહીંયા આ પ્રકારનું ચક્રીય સિલિકેટ હોય, ઓકે, સમજ પડી? જો આ પ્રકારનું એ ચક્રીય સિલિકેટ આપે છે, જેને વલય સિલિકેટ અથવા ચક્રીય સિલિકેટ કહેવાય છે. પછી છે ક્યાં પછી છે ચોથો નંબર, આ છે વલય શૃંખલા સિલિકેટ. આ શૃંખલા સિલિકેટ છે એસઆઈ ઓ થ્રી એન માઇનસ ટુ એન પ્રકારનું પણ તમે લઈ શકો. જો તમે દાખલા તરીકે આપો છો તો એક આપી દે એસઆઈ ફોર લઈ લે તો સિલિકોન ચાર થશે. ચાર તેરીને બાર, બાર માંથી એક આપણે ઓછું કરવું છે એટલે સી ઇલેવન સિક્સ એક્સ માઇનસ. આ પ્રકારનું હોઈ શકે. હવે આ પ્રકારના સિલિકેટ કઈ રીતના હોય? એક આવી શૃંખલા દોરી નાખો, એક આવી શૃંખલા દોરી, ઓકે. હવે અપ ડાઉન જેવી આ રીતની શૃંખલાઓ હશે. અને લાસ્ટ જે છે એ દ્વિપરિમાણીય. દ્વિપરિમાણવિક કેવા હશે ખબર છે? આ જેવું ચક્ર દેખાય એના જેવું જેની બાજુમાં, એના જેવું એની નીચે. એટલે આ પ્રકારના જુદા જુદા સ્વરૂપમાં હોય છે. અને આનું જે માહિતી છે એસઆઈ ટુ ઓ ફાઈવ એન ટુ
2N આનું સૂત્ર છે. ધ્યાન આપજો, સિલિકોન જે સાદો સિલિકેટ છે, સાદા સિલિકેટમાં SiO4 એટલે સાદામાં સાદો સિલિકેટનું સૂત્ર SiO4 છે, તો એની ભાગીદારી બીજા કેટલા SiO4 સાથે હોય છે? ઝીરો. એટલે અહીંયા હું લખી નાખું SiF4 માઇનસની ખૂણાની ભાગીદારી. ચાલો ડાય સિલિકેટ હોય તો કેટલા ખૂણાની ભાગીદારી? એક જ ખૂણાની. જો અહીં દેખાય છે આ હોય તો વલય સિલિકેટ હોય તો એક સિલિકેટ બીજા કેટલા રે ભાગીદારી કરે? વલય હોય તો ગણો તો સર. આ અહીંથી એક આને કન્સિડર કરો, આટલા ભાગને કન્સિડર કરો તો બે બરાબર. દરેક સિલિકેટ છે, દરેક એક સિલિકેટ એટલે SiO4 માઇનસ થાય, તો દરેક સિલિકેટ એની કેટલા ખૂણા ભાગીદારી કરે? બે જ. કેટલા? બે જ. અહીંયા આવો તો બે જ કરે ને. જો એક આ મીન્સ કે અહીંયા હજી લાંબી હશે, અહીંયા હજી લાંબી હશે, પણ દરેક કેટલા કરે? બે બે કરે. પણ ખાલી આ જ એક એવું કમ્પાઉન્ડ છે કે જેમાં એ ત્રણ કરે. કેટલી? ત્રણ. કારણ કે અહીંયા મેં કીધું ને ઉપર, આની ઉપર હજી અહીંથી તમે આને કરો એટલે અહીંથી ઉપર એક આનું આ જ જે છે ને આ બ્લેક ભાગ, એને જ ઉપર એક આખું આવે મોટું ચક્ર આવી શકે. ઓકે, એટલે આ રીતના એ સિલિકેટ સંયોજનો છે. સિલિકેટ સંયોજનો તમને જુદા જુદા સ્વરૂપે જોવા મળે. ચાલો હવે છે આપણી પાસે આ પી બ્લોક પાર્ટ વન, મીન્સ કે સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 તમારું અહીંયા પૂરું થયું. હવે એના એમસીક્યુ આપણે જોઈ લઈએ. બરોબર છે, એમસીક્યુ માટે પેજ પેન તૈયાર રાખો, અહીંયા મૂકતો જાઉં છું, જોઈએ આપણે સોલ્વ કરીએ. ધ્યાન આપજો, આ બધા એમસીક્યુ પ્રીવિયસ યરના એમસીક્યુ છે. જે પણ અમુક થિયરી આમાં નહીં પરણા હોય એ આપણે આગળ આની સાથે એમસીક્યુ સાથે પણ થઈ જાય સોલ્વ. બરોબર કે નહીં? એટલે મજા આવશે. ચાલો, 30 જેવા એમસીક્યુ મૂકેલા છે. હવે આટલી થિયરી કરાવેલી છે એટલે એમસીક્યુ નો આન્સર તો હવે હું આશા રાખું કે તમે લોકો સામેથી આપતા જાઓ. બરોબર છે. પહેલામાં શું આવશે? એ શું આવશે? એ એ યસ, વેરી ગુડ. પહેલામાં એ, કારણ કે H3BO3 છે ટ્રાય બેઝિક એસિડ છે. કઈ રીતના સાહેબ ખબર પડે? જો H3BO3 છે એમાંથી ત્રણ વાર H દૂર થઈ શકે, એટલે એક વાર H પ્લસ દૂર થાય તો આ વધે H2BO3 માઇનસ, હજી એક વાર દૂર કરો તો HBO3 માઇનસ, અને હજી એક વાર દૂર કરો તો BO3 માઇનસ 2. ધેટ્સ વાય એ પ્રબળ ટ્રાય બેઝિક એસિડ છે. ચાલો નીચે BHB મેં ખૂણા આપેલા એટલે આ થિયરીકલ ક્વેશ્ચન છે. યસ, બી 95 એન્ડ 120. ત્રીજો પ્રશ્ન, ઘનીકરણ પર કઈ પ્રવાહી ધાતુ ક્ષેત્રમાં ફેલાય છે? ધ્યાન આપજો, લિક્વિડફાઈડ તમારી પાસે ઘનીકરણ એટલે ઘનમાં તમે લોકો ફેરવો છો, તો કઈ પ્રવાહી ધાતુ ક્ષેત્રમાં આ ઘનીકરણ એનું ઝડપથી જશે? તો સોલિડિફિકેશન, જે ઘનીકરણ ઇંગ્લિશમાં સોલિડિફિકેશન કહેવાય, સોલિડિફિકેશન છે એ ગેલિયમ ધાતુનું ખૂબ જ ઝડપી થાય, કારણ કે કોપર કે એ વસ્તુનું ઝડપથી થતું નથી. કોનું? ગેલિયમ ધાતુ. એટલે એ મેટાલિક બોન્ડ, એની પાસે મેટાલિક બોન્ડ તો હોય, ધાત્વીય બંધ તો હોય, પણ એ ધાત્વીય બંધ કેવો હોય? થોડોક નબળો હોય, એને કારણે ગેલિયમ છે એનું ઘનીકરણ. ઘનીકરણ કોઈ નવો શબ્દ નથી. ચાલો ચોથો પ્રશ્ન, ચોથો, પાંચમો અને છઠ્ઠો નો ક્વેશ્ચન આન્સર. નીચેના પૈકી કયો એસિડિક સ્વભાવ ધરાવે છે? ચાલો, સી આન્સર આવશે. વાય, કારણ કે બેરેલિયમ છે એ સમૂહ નંબર 2 નું તત્વ છે, અને સમૂહ 2 થી તમે સમૂહ 13 માં આવો તો કયો ગુણધર્મ વધે? અધાતુ. અધાત્વ્ય. એટલે અધાત્વ્યના હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. ધેટ્સ વાય બોરોન હાઇડ્રો, જે બોરોનનો હાઇડ્રોક્સાઇડ છે એસિડિક હશે. બાકી મેગ્નેશિયમ, હવે બોરોન અને એલ્યુમિનિયમ બે છે, જો તો સાહેબ બોરોન અને એલ્યુમિનિયમમાં કોણ એસિડિક હશે? તો ઉપરથી નીચે તરફ જાઓ તો ધાતુ ગુણધર્મ વધે, તો ધાતુનો હાઇડ્રોક્સાઇડ કેવો હોય? બેઝિક હોય. સમજ પડશે? ચાલો પાંચમો, એલ્યુમિનિયમ ટ્રાય ક્લોરાઇડ એક ડાઇમર બનાવે છે, કારણ કે સ્ક્રોલ કરજો ને થોડું ઉપર. હે? સ્ક્રોલ કરજો ને ઉપર લઈ જજો, નીચે દેખાતા નથી હવે. હા, ઓકે. ચાલો પાંચમામાં શું આવશે વિચારો તો?
દેટ મીન્સ આ પેલા છે ને એ લોકો એવું કે છે કે AlCl3 છે, પછી એનું ડાઈમર એટલે શું થાય Al2Cl6 થાય. હવે Al2Cl6 થાય છે ત્યારે આપણે શું કહી શકીએ કે એલ્યુમિનિયમ ઉચ્ચ આયનીકરણ ઊર્જા છે. બીજું એલ્યુમિનિયમ ત્રીજા સમૂહનું, આ તો ખોટું જ પડ્યું, તે ત્રી અણુ બનાવી શકતો નથી, આ ખોટું. તો આ બેમાં લડવાનું રહ્યા ને તો નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય ઘટે ને. ઓપ્શન નો હવે આ ઉચ્ચ સવર્ગાંક એટલે શું થશે કે વધારે પ્રમાણમાં ક્લોરીન ને પોતાની સાથે જોડી શકે છે, બરોબર છે? એટલે એ આન્સર એ આવશે. ચાલો છઠ્ઠું, એલ્યુમિનિયમ ના નિષ્કર્ષણમાં વિદ્યુત વિભાજક કયો હશે? જો આ છે ને આપણા માટે શું કામ વેલિડ ગણાય, જો ખરેખર તમારા માટે આમ કહીએ તો આ ક્વેશ્ચન નો આવજો, પણ તમે લોકો બારમું ક્લિયર કર્યું છે એટલે આ તમને આવડવું જોઈએ, ખબર પડે કે નહીં? કારણ કે આ કઈ પદ્ધતિ થઈ, આ કોઈને ખબર છે? હોલ એરાઉન્ડ પદ્ધતિ. એટલે અહીંયા NaLF6 તો એ જ આવશે, CF2 અને ફોસ્ફાર, અને સોરી ફેલ્સ્પાર આવશે, ફ્લોરસ્પાર નહીં આવે ને. એલ્યુમિનિયમ આપણે ધાતુ કર્મ વિધિમાં ભણવાના કે નહીં, એટલે મેં અહીંયા લીધું નથી, બરોબર? લેવું નો કેતા કે એલ્યુમિનિયમ ના જો પ્રશ્ન આવે તો સાહેબ, કારણ કે આપણે બે બે વાર એને ટાઈમ પાસ નથી કરવાનો, બે વાર એક જ વારમાં. તો અહીંયા હૂપની પદ્ધતિ કહેવાય, અને કઈ પદ્ધતિ કહેવાય? હૂપની પદ્ધતિ, કારણ કે ઇલેક્ટ્રોલાઇટિંગ રિફાઇનિંગ પ્રક્રિયા છે એલ્યુમિનિયમ નું શુદ્ધિકરણ, કારણ કે એને તમે 100% સુધી લઈ જાવ તો એ હૂપની પદ્ધતિ કહેવાય. એટલે યાદ રાખજો, ધાતુ કર્મ વિધિમાં તો હું કહીશ જ, પણ અહીંયા પણ યાદ રાખજો. ચાલો આઠમો પ્રશ્ન, આ તો આવડવો જોઈએ. કેની પાસે ઇલેક્ટ્રોન ની ઉણપ હોય? આ બે તો ન આવે, કારણ કે સમૂહ નંબર 14 ના તત્વો પાસે નથી, કારણ કે સમૂહ નંબર 14 ના તત્વો કેવા છે? પછી PH3 એટલે સમૂહ નંબર 15, આય નહીં, ઓબવિયસલી B2H6 આપણે ભણી ગયા છીએ, ડાયબોરિન. ચાલો કાર્બન અને સિલિકોન સમૂહ નંબર કયા ના તત્વો છે? 14 ના તત્વો છે. સામાન્ય રીતે સંયોજનો કાર્બન નો મહત્તમ સવર્ગાંક 4 હોય, જ્યારે સિલિકોન 6 ધરાવે છે, એનું રીઝન? -2 એ 6 સુધી જઈ શકે, ડી કક્ષક ની પ્રાપ્યતા છે એને કારણે. ચાલો દસમો પ્રશ્ન, કે કોણ જલ્યકરણ દ્વારા પ્રોપાઇન આપે છે? જો આ એક રિએક્શન હું તમને લોકોને આપી દઉં, કે દાખલા તરીકે તમે Mg2C3 સાથે એનું જલ્યકરણ એટલે H2O સાથે જો તમે પ્રક્રિયા કરો, એટલે અહીંયા બને મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ, અને મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ સાથે અહીંયા બનશે કેટલા કાર્બન છે? 3, તો આ બનશે CH3C3CH, એટલે આ પ્રોપાઇન આપે. હું તમને હજી એક આપું છું, કે દાખલા તરીકે તમારી પાસે કેલ્શિયમ કાર્બાઇડ છે, કેલ્શિયમ કાર્બાઇડ ની જો પાણી સાથે રિએક્શન આપો, તો પાણી સાથે રિએક્શન આપતા એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ CH ડબલ બોન્ડ CH, એટલે ઇથાઇન આપે. ખબર પડશે? આવા ઘણા સંયોજનો છે, દાખલા તરીકે એલ્યુમિનિયમ કાર્બાઇડ સાથે લ્યો તો એલ્યુમિનિયમ કાર્બાઇડ આ પ્રકારની કોઈ બોરોન પણ નહીં આપે, કારણ કે સમૂહ નંબર 13 ના તત્વો આ પ્રકારની કોઈ રિએક્શન કરીને તમને આલ્કાઇન કે આલ્કિન કે આલ્કેન પ્રોડક્ટ આપતી નથી, બરોબર છે? એટલે પ્રોપાઇન Mg2C3 સંયોજન આપશે. અને લેન્થેનમ છે, એટલે લેન્થેનમ તત્વ તો કોનું થયું? F બ્લોક નું થયું, એટલે એ કોઈ તમને સંયોજન આપશે નહીં, કારણ કે એની રિએક્ટિવિટી ખૂબ ઓછી હોય. ચાલો 11મો પ્રશ્ન, ટીન ક્લોરાઇડ ની, સોરી બી કે ડી, દિલ્હી કે બોમ્બે? બોમ્બે. પેલી વસ્તુ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એક એક જોવો, કે ઝીંક છે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે દ્રાવણમાં ઓગળી જાય છે, તો એ સાચું છે કે ઝીંક છે એની સાથે રિએક્ટિવિટી આપી શકે, બીકોઝ ઓફ આ તમને એમનેમ ખબર પડશે, કારણ કે ઉપરથી નીચે તરફ જતા સોડિયમ ને, એટલે સોડિયમનું શું થવું જોઈએ? ઓક્સિડેશન, ઝીંકનું રિડક્શન ઓબ્વિયસલી થાય કે ન થાય? કારણ કે ઝીંકની સાપેક્ષમાં સોડિયમનું ઓક્સિડેશન ઝડપથી થાય, કારણ કે સોડિયમનું ઓક્સિડેશન પોટેન્શિયલ ઝીંકની સાપેક્ષમાં વધુ હોય, એટલે આ થાય. સેકન્ડ છે, કાર્બન મોનોક્સાઇડ આયન ને Al3 ઓક્સાઇડમાં રિડક્શન કરે છે, કાર્બન એટલે Fe+3 હોય એ કાર્બન મોનોક્સાઇડ, એને Fe+2 માં કન્વર્ટ કરે,
ઓકે, એટલે પોતે CO2 બનાવે, ઓબ્વિયસલી આ પ્રક્રિયા થાય. બીજું છે મર્ક્યુરી આયોડાઇડ, મર્ક્યુરી આયોડાઇડ એટલે એનું આ રીતનું હશે. પોટેશિયમ આયોડાઇડ ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં ઓગળી જશે પોટેશિયમ આયોડાઇડ, ઓબ્વિયસલી કારણ કે આની રિએક્ટિવિટી થાય છે આની આની સાથે પ્રક્રિયાની, એટલે આ પણ સાચું છે. લાસ્ટ છે કે ટીન ક્લોરાઇડ, ટીન ફાઇવ ક્લોરાઇડ દ્રાવણને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડમાં ઓગાળીને બનાવવામાં આવે છે, તો આ કોઈ રિએક્શન છે જ નહીં, કારણ કે ટીન છે એ ફાઇવમાં જશે જ નહીં, કારણ કે ટીન મેક્સિમમ ફોર ઇલેક્ટ્રોન સુધી મૂકી શકે, બરોબર છે, ફાઇવ એ મૂકી જ ન શકે, એટલે અહીંથી જે ખોટું પડી જાય, એટલે આ વિધાન છે એ સાચું નથી. ચાલો, એચએફ સાથે પ્રક્રિયા કરીને કોણ કાચ સ્વરૂપ આપે? સાહેબ સિલિકોન ફ્લોરાઇડ. કોણ આપશે? સિલિકોન ફ્લોરાઇડ, કારણ કે સિલિકા એક કાચ. ચલો, આને ઓળખો છો જીઓલાઇટને? મેં તમને આ જીઓલાઇટ ક્યાં ઉપયોગ કરાવેલું યાદ છે? જીઓલાઇટ તમે ઉપયોગ કરેલો હાઇડ્રોજન ચેપ્ટરમાં, બરોબર છે, પાણીના શુદ્ધિકરણ કરવા માટે. તો આ જીઓલાઇટ વાળું પાણીના શુદ્ધિકરણ કરવા માટે છે, એટલે ઇટ ઇઝ યોર હોમવર્ક. ચાલો જો, લલ્લુ પપ્પુ ક્વેશ્ચન છે, ભલે થિયરીમાં ન આવ્યું હોય પણ અહીંયા તમને સમજાવી દઉં કે લેડ પેન્સિલમાં લેડની ટકાવારી કેટલી હોય છે? તો સાહેબ કેટલી હોય? 70%? ના રે ના બેટા, 0 હોય. લેડ પેન્સિલમાં ખાલી એનું નામ જ લેડ સ્વરૂપ આપવામાં આવ્યું, કારણ કે એનો જે દેખાવ છે ને એ લેડ જેવો હોય, એટલે ખાલી એને લેડ પેન્સિલ કહેવાય, બાકી એની ટકાવારી ના હોય. બીજું પેલા જેવું થયું કે જર્મન સિલ્વરમાં સિલ્વર ન હોય, ખબર છે ને તો તમને લોકોને, જર્મન સિલ્વર હોય એનું નામ ભલે જર્મન સિલ્વર હોય પણ એમાં કોઈ સિલ્વર જેવું કમ્પાઉન્ડ એમાં હાજર હોતું નથી. ચાલો 15મો પ્રશ્ન, આન્સર આપો. બંધન સંયોજકતામાં કોષના NS2 ઇલેક્ટ્રોન ભાગીદારીની અક્ષમતાનું કારણ શું છે? અક્ષમતાનું કારણ શું છે? જો આ કેના કમ્પાઉન્ડ પેલા છે? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ઓકે, હવે એ લોકો એવું પૂછે છે કે ભાગીદારીનું અક્ષમતાનું કારણ શું છે. તો એક વસ્તુ અહીંયા સમજો કે ઉપરથી નીચે તરફ જાઓ, ઉપરથી નીચે તરફ જાઓ તો એને કારણે શું થશે કે નીચી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબલ હોય. કઈ? નીચી ઓક્સિડેશન અવસ્થા વધારે અસર હોય. ઓકે, એટલે એ એનસાઇન પ્લસ ટુ નું રિડક્શન થાય અને પીબી પ્લસ ફોર છે જ્યારે એનું શું થશે? ઓક્સિડેશન થશે. એટલે ઓપ્શન સી અને ડી બંને આવી શકે, સી અને ડી બંને આવી શકે, કારણ કે આ પ્રક્રિયાઓ કરી શકે, બે ઓપ્શન સરખા જ છે આમ તો. ચલો 16મો, બોરિક એસિડ એ એસિડ છે કારણ કે તેના પરમાણુઓ સી સી, જ્યારે પ્રોટોન છોડે ત્યારે OH માઇનસ શું કરે? સ્વીકારે છે. એટલે અને આપણે આમ કહી શકીએ કારણ કે બોરિક એસિડ છે એ પ્રોટોનિક એસિડ નથી, બરોબર છે, એટલે H પ્લસ ગુમાવે છે, ભેગો જેમાંથી OH માઇનસ પાછો મેળવી શકે છે. ચાલો નેક્સ્ટ આવી જાઓ. શું છે કે AlF3 માત્ર KF ની હાજરીમાં જો પ્રક્રિયા કરે તો આ AlF3 KF ની હાજરીમાં પ્રક્રિયા કરે, KF ની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે શું કરશે? એ બનાવશે K3AlF6, બરોબર છે, એટલે અથવા અહીંયા NaF પણ આવી શકે, એટલે ગભરાવો નહીં. તો અહીંયા હું કહી શકીએ કે ભાઈ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ શું કહી શકીએ? મેક્સિમમ તમે કહી શકો HF ની હાજરીમાં પ્રક્રિયા થાય છે, બરોબર, એટલે એલ્યુમિનિયમ છે મેક્સિમમ પોતાની ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી આયન સ્વરૂપે આપી શકે, એટલે અહીંયા આ એલ એફ સિક્સ માઇનસ થ્રી આ સ્વરૂપે હોઈ શકે. આવું સ્ટ્રક્ચર છે કે ઓપ્શન બી. 18મો પ્રશ્ન, યસ સર, બી આ બી નહીં આવે, મેં તમને લોકો એ આવે, કારણ કે આ કયું છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. મેં તમને લોકોને નોટ્સ પણ આપેલા છે, લખાવેલું છે કે નીચે તરફ જાઓ એમ કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બને? સર નાની ઓક્સિડેશન,
કારણ કે બે ઓક્સિડેશન અવસ્થા હોય, થેલિયમ ઇન્ડિયમ ને ગેલિયમ ની બે ઓક્સિડેશન અવસ્થા હોય, પ્લસ વન ને પ્લસ થ્રી. એ તમને સમજાય કે ઇનર પેર ઇફેક્ટ ને કારણે એ નાની ઓક્સિડેશન અવસ્થા મોર સ્ટેબલ હોય. પડશે? ચાલો 19, 20, 21, 22 ગ્રેફાઇટ જેવું રચના બંધારણ હોય, બીએન. ચાલો 19 માં સી પછી એ હમણાં આજે ભણાવ્યો. મોનોમર એટલે કોને કહેવાય? કે એક થી વધારે મોનોમર ભેગા થઈને પોલિમર બનાવે. તો અહીંયા એ શું કરે છે ખબર છે? એ જે મોનોમર ભેગા થઈને લાંબી શૃંખલા બનાવે છે ને, એને શું કરે છે? તોડવાનું કામ કરે છે. સિલિકોન ની જે લાંબા લાંબી શૃંખલાઓ હતી એનો મોનોમર શું હતો? એનો મોનોમર આ હતો. તમને આઈડિયા હોય તો આ એનો મોનોમર હતો. મોનોમર શું કરે કે એક થી વધારે મોનોમર ભેગા થઈને એક આખો પોલિમર. તમે લોકો પોલિમર ચેપ્ટર ભણ્યા છો? ફક્ત ફરક હું છે, આ બધામાં સીએલ લખેલું છે ને, હું અહીંયા ઓએચ લખું છું. આ સીએલ લખું તો પણ ચાલે, કારણ કે પછી તમારે એચ ટુ ઓ સાથે પ્રક્રિયા કરીને ઓએચ જોડીને સીએલ દૂર કરવાનો છે, બીજી કોઈ વસ્તુ ના થાય. ચાલો 21 માં ડી, કારણ કે હમણાં જ અમને ભણાવ્યું કે SiO4-4. ચાલો 22 માં બેરિલ એ ચક્રીય સિલિકેટ છે. સાચું છે, બેરિલ છે ચક્રીય સિલિકેટ કહી શકાય, ઓર્થો સિલિકેટ. આ સાચું. સિલિકેટમાં મૂળભૂત માળખાકીય છે SiO4 ટેટ્રોહેડ્રોન છે. સાચું. લાસ્ટ કે ફેલ્સપાર એ એલ્યુમિનો સિલિકેટ નથી. ખોટું. ફેલ્સપાર એ ખરેખર એલ્યુમિનો શું કહેવાય? એક સિલિકેટ જ કહેવાય, કારણ કે ફેલ્સપાર ને કારણે જ શું કહેવાય કે એ સંયોજનનો સિલિકેટ જે એલ્યુમિનિયમ્સ છે, એલ્યુમિનિયમને શું કહી શકે, એ ઠંડો પાડે છે, એટલે એનો જે સિલિકેટ છે. ચાલો 23. એક ઓક્સિજન વેચાય પાયરોસિલિકેટ. પાયરોસિલિકેટ કારણ કે એમાં શું થાય, આ રીતનું હશે ને, એક ઓક્સિજન વેચાયેલો એટલે આવું બને, એટલે આને પાયરોસિલિકેટ કહેવાય. ધેટ્સ વાય સી. ચાલો કેમાં 24 માં સી. વિચાર કરો, આમે પ્રક્રિયા આપેલી, આમે પ્રક્રિયા ભણાવેલી. બીકોઝ ઓફ મેં તમને કદાચ યાદ હોય તો કહી કે SnO2 હતો ને, એ HCl સાથે પ્રક્રિયા આપતો અને NaOH સાથે પણ આપતો, એટલે HCl અને NaOH બે સાથે પ્રક્રિયા આપતો હોવાને કારણે ટીન ઓક્સાઇડ શું છે, એ સર ઉભયગુણી છે. ઉભયગુણી કોને કહેવાય? કે જે એસિડ તરીકે પણ વર્તે અને બેઝ તરીકે પણ વર્તે. અને તટસ્થ એટલે શું? કે ના એસિડ હોય ના બેઝ હોય. ક્લિયર? ચાલો ડી 25 માં. 25 માં એક મિનિટ. ડી બોમ્બે કે દિલ્હી? દિલ્હી દિલ્હી. વિચારો સર. યાર જો, પહેલી વસ્તુ કે લુઈસ એસિડ એટલે શું થાય? ઇલેક્ટ્રોન યુગ્મ, યુગ્મ સ્વીકારવાનું. આ છે BF3, એટલે અહીંયા 3. પછી છે બી, એટલે આની બંધ લંબાઈ કેવી હશે? આની સાપેક્ષમાં મોટી. પછી તમે આવી જાઓ અહીંયા, એટલે આનથી મોટી. હવે વિચારો તો કઈ. બી જો, બી આવશે જેમ, કારણ કે આ બધામાં પી પાઈ બેક બોન્ડિંગ લાગે જોવો તો. એટલે જેમ જેમ પી પાઈ બંધ ની બેક બોન્ડિંગ ઓછી થતી જાય, એટલે મીન્સ કે આ ફ્લોરિનનું આકર્ષણ આના ઉપર, આ ફ્લોરિનનું આકર્ષણ આના ઉપર ને આ ફ્લોરિન, એ નીચે જતા જવું, એટલે જે પી બેક બોન્ડિંગ છે ને એ કેવી થતી જાય? ઘટતી જાય. એટલે યાદ રાખજો કે જેમ પી પાઈ બેક બોન્ડિંગ પ્રપોઝનલ ટુ, પી પાઈ બેક બોન્ડિંગ પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રોનની જે ઘનતા છે, ઇલેક્ટ્રોન મેળવવાની જે ઘનતા છે એ શું થતી જાય? વધતી જાય. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃદ્ધિ. ઓકે, એટલે BBr3 છે એ સૌથી ઝડપી ઇલેક્ટ્રોન મેળવી શકે, કારણ કે હવે અહીંયા બ્રોમિન દ્વારા પી પાઈ બેક બોન્ડિંગ એનામાં લાગતી નથી. મેં સમજાવેલું છે કે પી પાઈ બેક બોન્ડિંગ કેમ લાગે, એટલે આમાં બી. ચાલો 26.
सी सी चलो પેલી વસ્તુ કે મેં તમને લોકોને ઓક્સિડેશન અવસ્થા માટે આપેલું અરે યાર જોયું નથી એનું હું કરું કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ ઓકે હવે આ ટીન અને લેડ છે આપણને ખબર છે ટીન અને લેડની બે ઓક્સિડેશન અવસ્થા હોય પ્લસ ટુ અને પ્લસ ફોર તો સાદામાં સાદી લાક્ષણિકતા હતી એટલે અહીંયા ઓપ્શન એ ચાલો સત્યાવીસમો ચાલો અઠ્યાવીસમો જો 28 29 પછી મેં 30 સુધી મુકેલા છે અને આજના 30 સુધીના તમે પ્રેક્ટિસ કરજો બરોબર છે એટલે મીન્સ કે આ 3-4 એમસીક્યુ જે વધારાના છે એની પ્રેક્ટિસ કરજો અને ખાસ કરીને આજની જે ડીપીપી આવે બરોબર છે એ ડીપીપી તમે સોલ્વ કરી લેજો ઓકે ચાલો હવે કોઈને કોઈ પ્રશ્ન છે આ તમારું પી બ્લોક પાર્ટ 1 પૂરું થયું એટલે મીન્સ કે તમારું 11મું પૂરું થયું અને જે પર્યાવરણ રસાયણ વિજ્ઞાન જે છે ને છેલ્લું એના ખાલી આપણે એમસીક્યુ કરી નાખશું બરોબર કે નહીં કારણ કે એમાંથી કોઈ પ્રશ્ન એટલા બધા આવે પણ નહીં